સૌથી આગળ મેમરી ગઈ, 2+2 માટે પણ હવે તમારું બાળક છે ને ફોનથી જ કે મોબાઈલથી જ પ્લસ કરશે કે કેટલા 2+2=4. એક જમાનો હતો તમારા બાપ દાદા ઉઠા કહેવાય ને ઉઠા, અને આજે તો ઉઠા કોને કહેવાય એ જ ખબર, ઉઠા કહીશ તો આ ઉઠી જશે. 3.5 ઉઠ કરોડ રોમ રોમમાં બોલતો હતા ને, 3.5 કરોડ રૂવાડા કોને આવડે છે? આપણા બાપ દાદા ઉઠાના ઘડિયા બોલી જતા હતા. 3.5 × 2=7, 3.5 × 3=10. કોણ બોલી શકે? ખતમ, મેમરી ખતમ. હજી તો ઘણું બધું ગયું, અને સૌથી છેલ્લે મેં એને કીધું કે આ બધું ગયું તો ઠીક છે, મોબાઈલ આવ્યો એટલે આ ગયું, મોબાઈલ આવ્યો એટલે આ ગયું, મોબાઈલ આવ્યો એટલે તે ગયું, પણ આજ મોબાઈલ જો ઘરવાળીના હાથમાં ગયો તો તું એ ગયો. એક વાર માની લો કે દર્પણ પ્રતિબિંબ નથી પાડતું, ઓકે, ચાલો છો પડછાયો નથી પડતો, નો પ્રોબ્લેમ, પણ કેમેરામેન ઉભો હોય અને છતાં તમારો ફોટો ના પડે કે લેબમાં ગયા પછી તમારો એક્સરે જો ના આવે તો ટેન્શન છે. ભાઈ પ્રસંગ ઉપર મારે મારો ફોટો મૂકવો હોય ને તું મને ફોટો ના આપે, તું એમ કહી દે કે કેમેરામાં ફોટો જ નથી પડ્યો, તો કેમેરો શું કામનો? અને ડોક્ટરે કીધું છે કે તમે આટલા આટલા રિપોર્ટ કરાવી લો માટે હું એક્સરે પડાવવા આવ્યો છું, ને તમારું મશીન જ કામ ન કરે, એક્સરે જ ના આપે, શું કામ? કેમેરો પણ બરાબર છે, એક્સરે પણ બરાબર. શરીર માટે કેમેરો બરાબર છે, પણ શરીરમાં રહેલા દર્દ માટે તો શું જોઈએ છે? એક્સરે. અત્યાર સુધી આપણે રસ કેમેરામાં હતો, પણ જ્યારે અંદર ખબર પડી કે લંગ્સમાં પ્રોબ્લેમ થયા છે ત્યારે આપણને કેમેરા કરતા પણ વધારે રસ એક્સરેમાં પડે છે. એટલે નંબર 3 અને નંબર 4, આ 4 તમારા સંસાર માટે છે. આ 4 થી ઉપર ઉઠે એવો એક ફોટો છે, એક ફોટોગ્રાફર છે, અને ફોટોગ્રાફર છે કેવળ જ્ઞાની ભગવાન, જેઓ પોતાના કેવળ જ્ઞાન રૂપી કેમેરાથી સતત આપણા ફોટા, આપણા એક્સરે પાડ્યા જ કરે છે. મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન સિમંદર સ્વામી બેઠા બેઠા આપણને અત્યારે જોઈ રહ્યા છે. તમે એમ વિચારતા છો કે હું ખોટું કરું છું, પણ ખૂણામાં જઈને કરું છું, દુનિયામાં કોઈને ખબર નહીં પડે, ભૂલો છો, કોઈ પણ પાપ, કોઈ પણ ભૂલ, કોઈ પણ ખોટું કામ કરો છો, 2 જણને 100% ખબર પડે છે. નંબર 1 પરમાત્મા, નંબર 2 તમારો આત્મા. તમારા આત્માથી છોપું તમે કરી શકો છો? નેવર. 2 જણા કાયમ જુએ છે તમે, 1 આત્મા અને નંબર 2 પરમાત્મા. જ્યારે પણ ખોટું કરવાનો વિચાર આવે ત્યારે એટલું નક્કી કરજો, આત્માને કદાચ હું છેતરી શકીશ, પરમાત્માને નહીં છેતરી શકું. ભગવાનના દરબારમાં જઈને ઉભા રહેશો ત્યારે ભગવાન કહેશે તમને શું કર્યું. આપણે ત્યાં તો આવો નિયમ નથી કે ભગવાનના દરબારમાં, માની લો કે એક વખત અહીંથી ગયા પછી પરમાત્માની સામે ઉભા રહેવાનું આવે અને ભગવાન તમને પૂછે, બોલ પુણ્યનું કેટલું જમા છે ને પાપના ખાતામાં કેટલું જમા છે? કયું ખાતું તગડું હશે, કયું નબળું હશે ને કયું તગડું હશે? યાદ રાખજો, તમારા જીવનમાં મેળવેલી આબાદી, સંપત્તિ, સમૃદ્ધિ આ બધું ફોટાની જગ્યાએ છે, તમારા જીવનમાં કરેલા દુષ્કૃત્યો એ એક્સરેની જગ્યાએ છે.